દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. કોઈ પણ પરમાણુ માંથી અણુ બને ને તો એ અણુ જાણીએ છીએ કાં તો એક જ જેવા H2 છે તો એક જ જેવા પરમાણુ થી બનેલો છે, ને દાખલા તરીકે CO2 છે તો અલગ અલગ પરમાણુઓથી બનેલો છે, C અને બે O. તો બંધન ઉર્જા શબ્દ તમને ખબર હશે, જયારે પરમાણુ મુક્ત અવસ્થામાં હોય, દાખલા તરીકે CO2 છે તો CO2 માં C+O+O એની બંધન ઉર્જા, મતલબ બધાની ઇન્ડિવિડ્યુઅલ બંધન ઉર્જા 200 જૂલ છે, પણ આ બધાને ભેગા કર્યા અને એમાંથી જો CO2 બનાવો તો એની 180 જૂલ ઉર્જા રહેશે. એનો અર્થ એવો થયો કે જો પરમાણુઓમાંથી, અલગ અલગ પરમાણુઓમાંથી એક અણુ બને તો એની બંધન ઉર્જામાં શું થાય? ઘટાડો થાય છે. અને આ ઘટાડો થવો એ જ રાસાયણિક ઉર્જા છે. મુક્ત સ્વરૂપે બધા જે પરમાણુઓ છે ને એમની અલગ અલગ ઉર્જાનો સરવાળો કરો અને પછી જયારે ભેગા થઈને કોઈ એક અણુ બનાવે એમની ઉર્જાનો સરવાળો કરો તો એ બંને ઉર્જાના સ્વરૂપમાં તફાવત હશે. એ તફાવતની અંદર જ આપણે, મેં તમને પહેલા પણ કહ્યું છે, આપણે યાદ છે ને કાર્યના સંદર્ભમાં મેં કહ્યું કે કાર્ય કરીએ છીએ શું છે, વાસ્તવમાં એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર છે, ને રૂપાંતર વચ્ચે આપણે આપણું કામ કાઢી લઈએ. અહીંયા તમે સમજો કે ZnSO4 H2SO, યસ H2SO4 વેરી ફેમસ, ખબર છે ને, લગભગ રસાયણનો રાજા કહેવાય H2SO4, સલ્ફ્યુરિક એસિડ. H2SO4 માં Zn નો સળિયો મૂકીએ શું થશે? ધારો કે આ પાત્ર છે, પાત્રની અંદર H2SO4 ભરેલું છે, વિચાર, ઓકે, ધીસ ઇઝ H2SO4. તો H2SO4 માં જેવો Zn નો સળિયો મૂકીએ કે એકદમ અંદર પ્રક્રિયા થવા લાગશે. પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે H2SO4 માં. આવું કેમ થયું? રીઝન તો ખબર આવી છે. આવું થવા પાછળનું કારણ શું? તો સમજીએ, H2SO4 નું જયારે બંધારણ જોઈએ, H2SO4, તો એમાં 2N+ SO4-2 છે, ઓકે. હવે બીજું એક, એના અંદર શું એડ કરીએ છે? Zn અને 2H. SO4 ને જયારે પસંદગી કરવાની આવે તો એ H ને છોડીને કોને પસંદ કરશે? Zn. કેમિકલ રિએક્શન ની દ્રષ્ટિએ આપણે કહીએ તો આ અણુ કેવો છે? થોડો હાઈ, એની જે પરમાણુ ક્રમાંક છે મોટો છે, જ્યારે એનો પરમાણુ ક્રમાંક નાનો છે. તો આ પાવરફુલ અણુ ની પાસે જ્યારે SO4 જશે, SO4 પાવરફુલ અણુ જશે અને H2 શું થઈ જશે? મુક્ત થઈ જશે. એના જે વિપરીત જો આપણે કર્યું હોય, ધારો કે આપણી પાસે પાત્રમાં ZnSO4 નું દ્રાવણ છે, એમાંથી જો તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો તો ક્યારે Zn છૂટું નહીં પડે. કેમ? Zn છે મોટો અણુ છે, તો આ બંને એકબીજા સાથે રહેવાનું પસંદ કરશે. તો દેટ ઇઝ કેમિકલ એનર્જી. એકબીજા સાથે બંધાઈને રહેવું એ શું છે? કેમિકલ એનર્જી. આ N2SO4 માં 2H+ અને SO4-2 આ બંને એકબીજા સાથે કેમિકલ બોન્ડિંગ થી રહે, પરંતુ એની સાથે જો Zn આવે તો એનું જે વજન અથવા તો એની જે પોતાની પોટેન્શિયલ એનર્જી વધારે હોવાથી SO4 એની સાથે જોડાવાનું પસંદ કરશે અને H2 મુક્ત થઈ જશે. પણ અહીંયા એ Zn-SO4 હશે ને H2 પસાર થઈશું તો Zn ઉત્પન્ન નહીં થાય, કારણ કે એ Zn ને નહીં છોડે, કારણ કે એની બંધન ઉર્જા કેવી છે? મજબૂત છે. બસ આ ઉર્જા એ રાસાયણિક ઉર્જા છે. રાસાયણિક ઉર્જા ખ્યાલ આવે છે? જયારે પરમાણુઓ મુક્ત અવસ્થામાં છે
ત્યારે આ મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુઓ ની પોતાની ઉર્જા છે, પણ એ જયારે એક અણુ બને છે ત્યારે ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. મતલબ આ એમની શું છે? બંધન ઉર્જા છે. તો એનો અર્થ થયો કે આને છૂટા પાડવા હોય તો આટલી ઉર્જા આપવી પડશે. આપણે ઉર્જા આપવી પડે એની કાંઈ જ, તમે ગમે તે પ્રકારે ઉર્જા આપવી પડે, પણ 180 જૂલ માં 200 જૂલ કરીશું ત્યારે આ શું થઈ જશે? જુદા જુદા થઈ જશે. તો આ એની એનર્જી થઈ. આ બધા પ્રકારની ઉર્જા છે. H2SO4 માંથી H2 છૂટો પડે, પણ ZnSO4 માંથી ZN છૂટો ન પડે. CO2 એકબીજા સાથે જોડાયેલા રહે છે અને અલગ અલગ કરવા માટે એને ઉર્જા આપવી પડે. આ બધી જ ઉર્જા કઈ છે? રાસાયણિક ઉર્જા છે. This all kind of energy are chemical energy. તો કેમિકલ એનર્જીમાં યાદ રાખજો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે અણુઓ છે એ અણુઓની બંધન ઉર્જા એ જ એમની રાસાયણિક ઉર્જા છે. કોઈ એક સ્થિર બંધ છે, જો એકલો H2SO4 હશે તો એમને બંધ રહેશે, કારણ કે આ બંધ કેવો છે? સ્થિર બંધ છે, બરાબર? સ્થિર બંધ છે. પણ જયારે H2 કરતા વધારે પ્રબળ ZN એમાં પ્રવેશશે કે એ બંધ કેવો થઈ જશે? અસ્થિર. અને કોના સાથે સ્થિર બંધ બંધાશે? ZN સાથે સ્થિર બંધ બંધાશે. હવે આ પ્રબળ બંધ થઈ ગયો, એને H2 નથી તોડી શકતો. તો દેટ ઇઝ કેમિકલ એનર્જી. એકબીજા સાથે બંધાયેલા રહે છે એ શું થાય? કેમિકલ એનર્જી. બીજું, ચલો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ તો આને શું કહેવાય? પ્રક્રિયા. કહો છો ને તમે આને શું કહેવાય? નિપજો. તો અહીંયા બે પ્રકારની ઉર્જાને યાદ કરીશું, બે પ્રકારની પ્રક્રિયાને યાદ કરીશું. જો પ્રક્રિયકોની ઉર્જા એ નિપજો થી વધુ હોય, પ્રક્રિયકોની કુલ ઉર્જા એ નિપજોની કુલ ઉર્જા થી વધુ હોય તો પ્રક્રિયા દરમિયાન શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. ધારો કે ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે, પ્રક્રિયકોની ઉર્જા વધારે છે અને નિપજોની કેવી છે? ઓછી છે. તો હવે એ છૂટા પડશે તો શું કરશે? ઉર્જા રિલીઝ થશે. ઉર્જા રિલીઝ થશે ને આ જે ઉર્જા રિલીઝ થાય છે, ઉર્જા છૂટી પડે છે, આ ઉર્જા આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ છે ને, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉર્જા ક્ષેપક. આમાં આપણે ઉર્જા ને શબ્દ વાપરીએ તો ઉર્જા ઉત્પન્ન થાય છે. તો અહીંયા જો ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થતી હોય તો આ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. એનો અર્થ કે પ્રક્રિયકોની ઉર્જા કેવી? વધુ. અને નિપજોની ઉર્જા કેવી? ઓછી. યાદ રહેશે, પ્રક્રિયકોની ઉર્જા વધુ હોય અને નિપજોની ઉર્જા ઓછી હોય તો આ પ્રકારની પ્રક્રિયાને, જો પ્રક્રિયકોની ઉર્જા નિપજોની ઉર્જાથી વધુ હોય તો આવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. જેમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે છે? ઉષ્મા સ્વરૂપે. જે કઈ ઉર્જા છે? યસ, રાસાયણિક ઉર્જા છે. યાદ રહેશે. બીજું, જો પ્રક્રિયકોની ઉર્જા નિપજોથી ઓછી હોય, આનું ઉદાહરણ આપી શકો? પ્રક્રિયકોની ઉર્જા નિપજોથી વધુ હોય ના? ઉષ્મા ક્ષેપક નું ઉદાહરણ આપી શકો તમે? હા, પાણીમાં ચૂનો નાખો, પાણી અને ચૂનો અલગ છે તો બંનેની ઉર્જા કેટલી છે? વધારે છે. પણ જયારે એને ભેગી કરો ત્યારે અલગ અલગ થાય છે. પાણી અને ચૂનો ધારો કે અલગ અલગ થાય અથવા ભેગો થઈ જાય તો પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં બે અલગ અલગ છે, પ્રક્રિયકો છે, પછી નિપજ બને છે. તો નિપજની ઉર્જા ઓછી છે તો પછી એ બંને જયારે ભેગા થશે, પ્રક્રિયક નો અર્થ એવો નથી કે એકમાંથી બે બને, ઘણી વખત બે માંથી એક પણ બની શકે, બરાબર? તો ચૂનો અને પાણી અલગ અલગ છે તો એમની કુલ ઉર્જા કેટલી છે? વધુ છે. પણ બે માંથી એક નિપજ બને છે તો ઉર્જા કેવી થાય છે? ઓછી. તો ઉર્જા શું થાય છે? ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. કોલસાનું દહન થવું એ પણ એક પ્રકારની ઉર્જા છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અહીંયા જો પ્રક્રિયકોની કુલ ઉર્જા નિપજોથી કેવી હોય? ઓછી હોય.
ઉર્જાનું શોષણ થાય છે, ઉર્જાનું શોષણ થાય છે. જો ઉષ્મા સ્વરૂપે હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. આ પ્રશ્નને યાદ રાખવા માટે તમારે કેટલાક પોઈન્ટ યાદ રાખવા પડશે. એક કઈ બંધન ઉર્જા શબ્દ, પહેલો બંધન ઉર્જા શબ્દ, જયારે પદાર્થો મુક્ત અવસ્થામાં હોય ત્યારે તેમની ઉર્જા અને એ જયારે અણુ નિર્માણ પામે ત્યારે એની ઉર્જામાં તફાવત હોય. તો જો આ વધારે હોય અને આ ઓછું હોય તો એને છૂટા પડવા માટે કઈક ઉર્જા આપવી પડે, એને બંધન ઉર્જા કહે છે. બરાબર. બીજું એક્નોએસોફોન નું ઉદાહરણ, તો આ જળનેસોફોન નું ઉદાહરણ તો મેં તમને મારી રીતે આપ્યું છે, પણ એટલું કહી શકો તમે કે રાસાયણિક પ્રક્રિયામાં મુખ્યત્વે બે વસ્તુ હોય, શું? પ્રક્રિયકો અને નિપજો. બરાબર. પ્રક્રિયકો અને નિપજોના આધારે જ ઉર્જા નક્કી થાય છે. રાસાયણિક ઉર્જા કોના આધારે નક્કી થાય છે? પ્રક્રિયકો અને નિપજોના આધારે. જો પ્રક્રિયકો અને ઉર્જા નિપજો કરતા વધુ હોય તો શું થશે? પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થશે? ઉત્પન્ન થશે. તો ઉષ્મા શોષક અને ઉષ્મા સેવક આ બંને પ્રક્રિયાનો ઉલ્લેખ તમે કરી શકો. બંધન ઉર્જા સ્વરૂપે કરી શકો તમે, મુક્ત સ્વરૂપે રહેલા પરમાણુ શું કાર્ય કરે તમે કરી શકો ને. આપણે એક કામ કે એનું થોડું નોંધ કરી લઈએ. પ્રક્રિયામાં ભાગ લેતા જુદા જુદા પરમાણુઓની બંધન ઉર્જાને કારણે તેમાં રહેલી ઉર્જાને સમજી શકાય છે. રાસાયણિક ઉર્જા, દાખલા તરીકે CO2 અણુની અવસ્થામાં જે કુલ ઉર્જા છે એના કરતા એ COO આ ત્રણેયની કુલ ઉર્જા કેવી છે? અલગ અલગ છે. આ તફાવત એ જ અણુની બંધન ઉર્જા છે. આપણે સિમ્પલ સમજાવી શકીએ. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે પદાર્થો છે એને પ્રક્રિયકો કહેવાય અને એમાંથી બનતા જે પદાર્થો એને કહેવાય નિપજો. એ બંનેની ઉર્જા જો અલગ અલગ હોય તો એ તફાવતના આધારે આપણે પ્રક્રિયા પણ નક્કી કરી શકીએ અને ઉર્જા પણ નક્કી કરી શકીએ. જો ઉર્જા ભલે શોષાય કે ઉત્પન્ન થાય, મોટો ઉર્જાનો ફેરફાર થાય છે, ઉર્જાનો ફેરફાર થાય છે તો એ રાસાયણિક ઉર્જા જ છે. એવું મગજને એવું જરૂરી ન રાખવું કે રાસાયણિક ઉર્જા એટલે એમાંથી ઉર્જા મળે છે. ઘણી વખત ઉર્જા શોષાય પણ છે. તમે પાણીમાં મીઠું નાખો, પાણી ઠંડુ થશે, તમે ફીલ કરશો, અનુભવ કરશો. તમે પાણીમાં મીઠું નાખશો તો પાણી કેવું થશે? ઠંડુ થશે. એ ઉષ્માને શું કરે છે? શોષે છે. બરાબર. ઉષ્માને શોષે છે. એટલે તો આ પ્રકારે હવે બીજું કે મળતી ઉષ્મા કેવા પ્રકારની છે આ તમારે ખાસ ઉલ્લેખ કરવાનો. રાસાયણિક ઉર્જા કેવા પ્રકારની છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. કારણ કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતી ઉર્જા રાસાયણિક ઉર્જા સ્વરૂપે હોય તો એ કયા સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થશે. તો અહીંયા એક જ ઉલ્લેખ કરજો કે રાસાયણિક ઉર્જા ઉર્જા એ વિદ્યુત ચુંબકીય સ્વરૂપે ઉત્પન્ન થાય છે. મગજમાં પ્રશ્ન આવે કે વિદ્યુત ચુંબકીય સ્વરૂપે કેમ ઉત્પન્ન થાય છે? તો તમે જોશો અહીંયા કોના સ્વરૂપે લખી છે? ઉષ્મા સ્વરૂપે. અહીંયા પણ કયા સ્વરૂપે લખી છે? ઉષ્મા સ્વરૂપે. ઉષ્માનો અર્થ શું થયો? ઉષ્માનો અર્થ થયો વિકિરણ, જેને આપણે શું કહે છે? રેડિયેશન. ઓકે. અને રેડિયેશન નો અર્થ શું થયો? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જયારે આપણે સમજવા બેસીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ને જયારે તમે સમજવા બેસો તો એ ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક, 12મા ધોરણમાં એને વિશેષ આખું ચેપ્ટર છે આના આધારે. ઇલેક્ટ્રિકલ વેવ એન્ડ મેગ્નેટિક વેવ આ એકબીજાના કેવા હોય છે? This is E and this is B. ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજાને લંબ રહીને ચાલે તો આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક. સનમાંથી આવતી ઉર્જા પણ રેડિયેશન સ્વરૂપે આવે છે. આવે છે પૃથ્વી પર આવે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને મીડિયમની જરૂર નથી. આપણે ઉષ્મામાં આને ડિટેલમાં ભણીશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને મીડિયમની જરૂર નથી કારણ કે સૂર્યમાંથી આવે છે. સૂર્યમાંથી આવે એટલે વચ્ચે ઘણી વખત મીડિયમ હોતું નથી. તમે જાણો છો ને, ફક્ત પૃથ્વીનો 700 કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે. સન સુધી વચ્ચે તો વેક્યુમ હોય છે, શૂન્યાવકાશ છે, છતાં પણ એ ટ્રાવેલ કરીને આવે છે ને.
તો આ રેડિયેશન સ્વરૂપે હશે. This is one kind of radiation energy જેને આપણે શું કહીએ છીએ, ઉષ્મા સ્વરૂપે. તો કોઈ તમને પૂછે કે કેમિકલ એનર્જી કયા સ્વરૂપની છે, તો તમારે શું જવાબ આપવાનો, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વરૂપની છે. સામાન્ય એમસીક્યુ માં પણ પૂછે તમને કે કેમિકલ એનર્જી કયા સ્વરૂપની છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વરૂપની છે. કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક કેમિકલ એનર્જી મોસ્ટ ઓફ તમે જોજો ઉષ્મા સ્વરૂપે હોય છે. હજુ બીજા સ્વરૂપે પણ હોય છે, આના પછી હું તમને તરત સમજાવું છું, પણ ઉષ્મા સ્વરૂપે પણ કેમિકલ એનર્જી હોય છે. એક કેમિકલ એનર્જી એ જ વિકિરણ છે, રેડિયેશન છે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહીએ છીએ. ધેટ્સ ઓલ અબાઉટ.